જૂનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાએ સીધો સીએમને પત્ર લખી દીધો અને જણાવ્યું કે અધિકારીઓ તેમનું સાંભળતા નથી. શું છે સમગ્ર મામલો તે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો સંજય કોરડિયાએ સીએમને પત્ર કેમ લખવો પડ્યો? સંજય કોરડિયાએ સીએમને પત્ર લખતા અધિકારીઓ વિશે ફરિયાદ કરી છે કે તળાવનું નરસિંહ મહેતા તળાવ જે છે તેનું કામ હજુ થયું નથી, જ્યારે અધિકારીઓ કહી રહ્યા છે કે તે તળાવનું કામ જે છે તે 80% જેટલું થઈ ગયું છે. તો અહીંયા સવાલ એ ઊભો થાય છે કે સાચું કોણ, અધિકારીઓ કે પછી ધારાસભ્ય? તો આવો સાંભળીએ ધારાસભ્યની ઓડિયો ક્લિપ જેમાં તે ખુલાસો કરતા શું કહી રહ્યા છે. સંજયભાઈ, આપે આજે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, શું આ પત્ર છે અને કેમ અધિકારીઓ ત્યાંના ધારાસભ્યોની માનતા નથી, સાંભળતા નથી? નહીં, એમાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે એમાં ધારાસભ્યોનું સાંભળતા નથી એ વિષય નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની અંદર તળાવનું ડેવલપમેન્ટનું કામ ચાલુ છે ને એમની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે અને હજી પણ કામ પૂરું થયું નથી. એના ઇનલેટ અને આઉટલેટ એ બંને રિપેર કરવા જરૂરી છે, કારણ કે ગયા વખતે ઇનલેટ બંધ કરી દીધું હતું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારી અને એને હિસાબે પૂરની હોનાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. દિવાલ તોડીને પાણી વિસ્તારોમાં ચાલ્યું ગયું હતું ઘરોમાં અને એ જ વર્ષ દિવસથી આ પણ હજી પણ આજની ડેટમાં એ ઇનલેટ રિપેર કરવામાં આવ્યું નથી અને એ રિપેર કરવાની કામગીરી હજી શરૂ થઈ છે. તો મહિના દિવસની અંદર ચોમાસું આવવાની તૈયારી છે અને એ જ પરિસ્થિતિ આઉટલેટની છે. અંદર તળાવમાંથી માટી કાઢવાનું કામ પણ ઘણા સમયથી પેન્ડિંગ છે. કોન્ટ્રાક્ટર પોતપોતાની રીતે એની સમય મર્યાદા હોય કે ન હોય, એની પાસે સાધન હોય કે ન હોય, એ અમુક મેન પાવરની અંદર ચલાવી રહ્યા છે, જેથી નુકસાન કોર્પોરેશનને અને લોકોને ભોગવવી પડે છે હાલાકી. એટલે એ બાબતનું કોન્ટ્રાક્ટરની બેદરકારીને હિસાબે અધિકારીઓ એને કંઈક જવાબ એટલું બધું નથી આપી રહ્યા. એટલા માટે મુખ્યમંત્રી શ્રી કીધું છે કે તાત્કાલિક અસરથી આ કામ પૂર્ણ થાય એની સમય મર્યાદા થઈ છે, તેની ઉપર કાર્યવાહી થાય. પણ જે અધિકારીઓ છે એ કહી રહ્યા છે કે 80% કામ તો પૂર્ણ થઈ ચૂક્યું છે. કામ પૂર્ણ થઈ ગયું છે તો 80% થઈ ગયું છે તો સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે ને? તો સમય મર્યાદા શું કામે નક્કી કરી હોય છે? 100% કામ પૂરું કરવા માટેની સમય મર્યાદા હોય છે ને? અને 80% કામ પૂરું નથી થયું, કામ હજી 50% જ પૂરું થયું છે, 50% જેટલું કામ હજી બાકી. અને તો કારણ કે ગઈ વખતે જૂનાગઢની અંદર દરેકે જોયું હતું કે જે રીતે ફ્લેશ ફ્લડ આવ્યું હતું અને આખું જૂનાગઢ પાણીની અંદર ઘણા બધા લોકોને ઘણું નુકસાન ત્યાં આગળ પહોંચ્યું હતું, આપને લાગે છે કે આ વખતે પણ જો આ વસ્તુ થઈ જશે તો આ પ્રકારની સમસ્યા ઊભી નહીં થઈ થાય? જનરલી જૂનાગઢમાં ગઈ વખતે બે પૂર આવ્યા હતા. એક હતું કુદરતી વરસાદને ખૂબ મોટા પ્રમાણમાં ગિરનાર પર્વત ઉપર વરસાદ પડ્યો હતો. એ દેશ આઝાદ થયો પછી એટલો વરસાદ ક્યારે નહોતો પડ્યો એને હિસાબે થયું હતું. એટલે કુદરતની સામે તો કોઈ પણ વ્યક્તિ લાચાર છે કહી શકે, પણ જે પહેલી વખત આ વિસ્તારની અંદર પાણી ઘૂસ્યું હતું એ આ કોન્ટ્રાક્ટરે પાળો જે ઇનલેટ હતું એ બંધ કરી દીધું હતું. એટલે ગિરનારથી આવતું જે પાણી છે એમાં અટકી અને બધું શહેરના એ વિસ્તારમાં દિવાલ તોડીને નાના વિસ્તારની અંદર લક્ષ્મીનગર વિસ્તારમાં ચાલુ ગયું હતું. એટલે એ કૃત્રિમ હોનાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અને બીજું હતું એ કુદરતી હતું, એટલે કુદરતની સામે તો કોઈની ચાલી શકતું નથી જે પરિસ્થિતિ હોય, પણ કૃત્રિમ આપણી ભૂલેથી, કોન્ટ્રાક્ટરની ભૂલેથી, અધિકારીઓની બેદરકારીથી આવું થાય એ ચલાવી ન લેવાય. એમના માટે મુખ્યમંત્રીશ્રીને કીધું છે કે તાત્કાલિક અર્થથી સૂચના અપાય અને કામ પૂર્ણ થાય. તમને લાગે છે કે આ કામ પૂર્ણ થઈ જશે સમય મર્યાદામાં, ચોમાસામાં ફરી નવો વરસાદ આવે પહેલા? મને અત્યારે ઇનલેટ અને આઉટલેટનું કામ પૂર્ણ થાય એવું શક્યતાઓ ઓછી દેખાય છે. કામ કરવાની નીતિ હોય તો બધું થઈ શકે, પણ કામ કરવાની નીતિ દેખાઈ રહી નથી. જો મુખ્યમંત્રીશ્રીની સૂચના કડક આવે અને આ લોકો કામ કરવાની નીતિ દેખાવે તો 100% કામ પૂરું થઈ શકે છે. તમને લાગે છે કે આ સરકારી અધિકારીઓની જ નીતિ નથી કામ કરવાની? એટલે અધિકારીઓની તો નીતિ હોય, પણ કોન્ટ્રાક્ટરો પાસે કામ કરાવવું પણ જોઈએ. તાત્કાલિક અસરથી કામ પૂર્ણ થાય. બિલકુલ સંજયભાઈ, આપે અમારી સાથે વાત કરી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.
તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.